दस दिवसना व्रत बाद आजे 12 वाग्या पछी दशामानुं विसर्जन करशे। आजे दशामानी प्रतिमानुं विसर्जन घर आंगणे ज करवुं पड़शे। मुख्य रस्ता पर जता अटकावाशे अने घर आंगणे ज विसर्जन करवुं पड़शे। दशामाना पवित्र व्रतनो आजे मंगळवार अंतिम दिवस एटले के दसमो दिवस छे, त्यारे मोडी रात्रे 12 वाग्या पछी दशामानी प्रतिमाओनुं विसर्जन करवामां आवशे। रात्रि कर्फ्यू अने नदी नहेर तळावमां विसर्जन पर प्रतिबंध होवाथी प्रतिमाओने घरे ज विसर्जन करवा आदेश आपवामां आवी रह्यो छे। रात्रिना समये दशामानी प्रतिमाना विसर्जन माटे जो कोई निकळशे तो पोलीस तेमने अटकावीने पगला लेशे। हाल तो विसर्जन अंतर्गत पोलीस प्रशासन सज्ज थई गयुं छे। आजथी शहेरमां दशामानी प्रतिमानुं विसर्जन थवानुं होवाथी पालिका पोलीस तंत्र पोलीस बंदोबस्त गोठवी देवायो छे। नेशनल ग्रीन ट्रिब्युनलना आदेशना पगले छेल्ला 3 वर्षथी प्रतिमा नदी तळावमां विसर्जन पर चुस्त प्रतिबंधनो अमल तंत्र द्वारा करवामां आवे छे। आ वखते पण नदी तळावमां विसर्जन माटे जनाराने अटकावीने कार्यवाही कराशे। मंगळवार बुधवारनी रात्रे दशामानी मूर्તિઓનું વિસર્જન થશે, જો કે તમામ મૂર્તિઓનું ઘરમાં જ વિસર્જન થનાર હોવાથી પોલીસે માત્ર નદી તળાવ નહેર પર જ બંદોબસ્ત રાખ્યો છે। તળાવ નદી નહેર ખાતે વિસર્જન પર પ્રતિબંધ છે, ત્યારે પાલિકા દ્વારા કુદરતી તળાવો પણ બનાવાયા નથી। હાલમાં રાત્રિ કર્ફ્યુ હોવાથી વિસર્જન યાત્રા નીકળી શકે એમ નથી, ત્યારે લોકોએ ઘરમાં જ વિસર્જન કરવાનું રહેશે। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 વર્ષથી નદી તળાવમાં વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મહેન્દ્ર સોલંકી, ડીપી ન્યૂઝ, વડોદરા। આપણે બધા જાણીએ છીએ વિશ્વભરમાં જ્યારે કોરોનાની મહામારી હતી ત્યારથી જ આપણે બધાએ ધાર્મિક તહેવારની સાથે સાથે એને પણ માન્યતા આશા અને ઉમંગ સાથે ઉજવીએ છીએ, પરંતુ એની સાથે થોડી મર્યાદાઓ પણ રાખી છે। અને મર્યાદાઓમાં એવું છે કે પોતાના ઘરમાં જ જે પણ આપણે ઉત્સવ ઉજવીએ છીએ, દશામાં હોય, ગણપતિ હોય, નવરાત્રિનો તહેવાર હોય, બધા જ મૂર્તિઓનું વિસર્જન આપણે પોતાના ઘરે માટીની મૂર્તિનું બનાવીને વિસર્જન આસ્થા સાથે કરીએ, એ જ આપણા લોકોની પણ માગ છે। આપણા માધ્યમથી લોકોને પણ જણાવીએ છીએ કે આવનાર સમયમાં જ્યારે ગણપતિ તહેવાર પણ આવનાર છે તો માટીની મૂર્તિ અને સરકારની જે ગાઈડલાઈન છે 4 ફૂટથી ઊંચી મૂર્તિ નહીં, એના ઉપર પણ આપણે આગળ વધીએ। આજના દિવસે બધાને શુભેચ્છા પાઠવું છું। સાહેબ, આજે જે વડોદરા શહેરમાં તળાવ છે, સમર તળાવ છે, અરણી તળાવ છે, એવા વડોદરા શહેરમાં અલગ અલગ તળાવ છે, તેમાં આજે જે વડોદરાના જે દશામાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે તે લોકો મૂર્તિનું વિસર્જન કરી શકશે? આપણે બધા જાણીએ છીએ કે આપણે બધા સંસ્કૃતિનું જતન કરીને પર્યાવરણનું બચત કરીને આગળ વધવાનું છે। એટલે કોર્પોરેશન દ્વારા કોઈ એ લોકો પર રોક લગાવવામાં આવશે કે નહીં? સાથે મળીને કામ કરવાની આપણે બધાની એક પહેલ છે, એમાં આપણે આગળ વધીશું। ત્યાં સુધી વિસર્જનની વાત છે, ગણપતિ વિસર્જન હોય, દશામાનું વિસર્જન હોય, સીપીસીબીની ગાઈડલાઈન 12/5/2020માં પડેલી અને એ જ ગાઈડલાઈન આ વખતે બી ફોલોઅપ કરવાનું છે। સીપીસીબીની ગાઈડલાઈન પ્રમાણે કોર્પોરેશન દ્વારા ટેમ્પરરી ઇમર્શન સ્પોટ્સ ઊભા કરવાના હતા, આઈડેન્ટિફાઈડ જગ્યાએ કરીને ત્યાં જ મૂર્તિનું ઇમર્શન એલાવ કરવાનું હતું, અને આયોજકો દ્વારા મૂર્તિ ઇકો ફ્રેન્ડલી હોય, ઇકો ફ્રેન્ડલી કલર્સથી બનેલી હોય, કાં તો બાયોડિગ્રેડેબલ કલર્સ વાપરીને બનાવે એવું ગાઈડલાઈનનું પ્રોવિઝન છે, અને આ પ્રોવિઝન ફોલોઅપ કરવાનું કામ કોર્પોરેશનનું છે। આજે દશામાની મૂર્તિનું સ્થાપનાનો છેલ્લો દિવસ છે, અને ઇમર્શન માટે લોકો જ્યારે અત્યારે સરકાર તરફ જોઈને બેઠા છે, તો કોર્પોરેશને સમયસર સ્પષ્ટ આ વાતની સૂચનાને એના માટે તૈયારી કરી રાખવાની જરૂર હતી। આ દિન સુધી કોર્પોરેશન ઊંઘતું રહ્યું છે, અને હવે લોકોને પ્રશ્ન ઊભો થયો છે કે ક્યાં આગળ મૂર્તિનું ઇમર્શન કરશે, તો આ યોગ્ય ના કહેવાય। હવે ગણપતિ વિસર્જન બી આવવાનું, ગણપતિ ઉત્સવ બી આવશે, ત્યારે બી આ જ પ્રશ્ન ઊભો થશે। તાત્કાલિક ધોરણે કોર્પોરેશને એની જવાબદારીપૂર્વક સીપીસીબીની ગાઈડલાઈન પ્રમાણે ઇમર્શન માટે જે ટેમ્પરરી પોન્ડ્સ ઊભા કરવાના છે અને જગ્યા આઈડેન્ટિફાઈ કરવાની છે એ કરીને જાહેરનામું બહાર પાડવું જોઈતું હતું। સરકાર જાહેરનામું પાડે એની રાહ જોયા વગર સીપીસીબીની ગાઈડલાઈન્સ હતી અને કોવિડની ગાઈડલાઈન્સ હતી, બેનું ભેગું કરીને કોર્પોરેશને પોતાનું જાહેરનામું બહાર પાડવાની જરૂર હતી। દર વખતે સરકાર સામે મીટ માંડીને બેસે, તો હવે આજે નાગરિકોને જવાબ આપવાની જવાબદારી આજ મેયર, આજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કમિશનરશ્રીની રહેશે। ગઈ સાલ વિરોધ પક્ષના નેતાએ રાવપુરા પોલીસ સ્ટેશન જઈને રજૂઆત કરવી પડી, જે બહારના જે કાર્યકર્તાઓ છે તેમને પોલીસે આ મૂર્તિ જ્યારે વિસર્જન કરવા માટે એ લોકો આવે છે ત્યારે તેમને ધરપકડ કરવામાં આવી હતી, પણ અત્યાર સુધી જાહેર તો આજે રાત્રે જો આવી ઘટના ઘટશે તો તેના વિશે ગયા વર્ષે એક્સ્ટ્રાઓર્ડિનરી કન્ડિશન હતી, કોવિડની પરિસ્થિતિ હતી, અને કોવિડની મહામારી વખતે જે ગાઈડલાઇન્સ હતી કોવિડની એમ જ
મારા ખ્યાલથી 4 જણથી વધારે ભેગા નહીં થવાના અને બધા જાહેરનામા ઓન હતા અને એ પ્રમાણે સરકારે એલાન કરેલું કે કોઈ જગ્યાએ ઇમર્શન્સ થવા નહીં જોઈએ. આ વખતે એવી કોઈ પરિસ્થિતિ છે નહીં. સરકારના ગાઈડલાઇન પ્રમાણે જ ઉત્સવ કરવાની બી પરવાનગી આપી છે અને 4 ફૂટ સુધી મૂર્તિ બનાવવાની બી પરવાનગી આપી છે. જો સરકારે પરવાનગી આપી હોય તો સરકારની જવાબદારી છે કે ઇમર્શન માટે બી જગ્યાનું પ્રોવિઝન કરવું જોઈએ. એટલે આ પરિસ્થિતિની આપી હોય તો સરકારની જવાબદારી છે કે ઇમર્શન માટે બી જગ્યાનું પ્રોવિઝન કરવું જોઈએ. એટલે આ પરિસ્થિતિને ગયા વર્ષની પરિસ્થિતિમાં ટોટલી ડિફરન્સ છે અને હવે લોકો ક્યાં વિસર્જન કરવા જાય એની જવાબદારી સંપૂર્ણપણે બરોડા શહેરના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કમિશનરની જ કહેવાની એ લોકોએ આયોજન કરીને લોકોને